હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી જી કેટ્રિકમાં હું રમેશ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે આજથી આપણે ડેઈલી લાઈવ ટાસ્ક વિડીયો શરૂ કરીએ છીએ જેમાં ડેઈલી આપણે દસ ગુજરાતી શબ્દાર્થ દસ અંગ્રેજી શબ્દાર્થ અને ડેલી ન્યૂઝપેપરનું કરંટનો અભ્યાસ કરીશું જે લાંબા ગાળે આવનાર બધી જ પરીક્ષાઓ ખૂબ જ અગત્યનો તમારા માટે સાબિત થશે તો ચાલો આપણે શરૂ કરીએ સૌથી પહેલાં આપણે જોઈએ અગત્યના દસ સમાનાર્થી શબ્દો એટલે કે ગુજરાતી શબ્દાર્થ તો સૌથી પહેલા શબ્દાર્થમાં જોઈએ અસત્ય તો અસત્યનું સમાનાર્થી થશે જૂઠ ખોટું મિથ્યા અનુત અનૃત કૈતવ અને મૃષાવાદ ત્યારબાદ આગળ જોઈએ કે સમજ સમજના સમાનાર્થી શબ્દો થશે જ્ઞાન અનુબોધ પ્રતિપતિ વિદ્યા વેદ નિબોધ અવભાસ અવબોધ નિમાત્ર જ્ઞપ્તિ પ્રતીતિ અને ચૈતન્ય ત્યારબાદ આગળ જોઈએ જવાહર તો જવાહરના સમાનાર્થી થશે ઝવેરાત જવાહિર જવેર આભૂષણ દાગીના અલંકાર અને ઘરેણા ત્યારબાદ આગળ જોઈએ નિહાર તો નિહારના સમાનાર્થી શબ્દો થશે ઝાકર ઓશ ઠાર અને હેમ ત્યારબાદ જોડકું તો જોડકુંના સમાનાર્થી શબ્દો આ મુજબ છે યુગ્મ દ્વંદ જોડ યુગલ યમક યમલ મિથુન મિથુન બેલડી અને જોડ આ જોડકુંના સમાનાર્થી થયા ત્યારબાદ જોઈએ વરિષ્ઠ તો વરિષ્ઠના સમાનાર્થી થાય છે શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન અને પ્રવર ત્યારબાદ જોઈએ વ્યવસાય તો વ્યવસાયના સમાનાર્થી થાય છે રોજગાર ધંધો પ્રવૃત્તિ ઉદ્યમ કસબ વ્યાપાર વ્યવસાય રોજી કામકાજ અને કર્મણ ત્યારબાદ આગળ જોઈએ સાતમો સમાનાર્થી શબ્દ સૂક્ષ્મ સૂક્ષ્મનો સમાનાર્થી છે બારીક તનુ નાનકડું લઘુ લઘુત્તમ નાનું નાનીરું તનક ટુકડું અને કનિષ્ઠ ત્યારબાદ જોઈએ નિવેડો નિવેડ્યા શબ્દોના સમાનાર્થી થશે ઉકેલ સુકાદો નિકાલ ફેંસલો પતાવટ તોડ ઘટસ્ફોટ અને ફોડ ત્યારબાદ જોઈએ નિયમ શબ્દના સમાનાર્થી શબ્દ તો એમાં આવશે નિયમના સમાનાર્થી શબ્દોમાં નિયંત્રણ નિયમ અંકુશ અને બંધન આ તેના સમાનાર્થી શબ્દો થયા આ હતા આપણા ગુજરાતી શબ્દાર્થના આજના દસ સમાનાર્થી શબ્દ ત્યારબાદ જોઈએ ઇંગ્લિશ વોકેબ્લુટ એટલે કે અંગ્રેજી શબ્દ ભંડોળમાં જોઈએ આજના દસ શબ્દો તો સૌથી પહેલાં જોઈએ હિયર હિયરનો સ્પેલિંગ થાય છે એચ ઇ આર ઈ હિયર એટલે થશે અહીં ત્યારબાદ જોઈએ હિયર એચ ઇ એ આર હિયર એટલે થશે હિયર એટલે થશે સાંભળવું આ બંને સ્પેલિંગ ખાસ જોવા ઉચ્ચાર મોસ્ટ ઓફ સરખા થાય છે પણ અર્થ અલગ અલગ થાય છે તે પણ જોવું આગળ જોઈએ આપણે થમકીન એટલે થશે અંગૂઠો ત્યારબાદ વેરી વેલ વેરી વેલ એટલે થશે ખૂબ સારું પ્રિપેર પ્રિપેર એટલે થશે તૈયાર કરવું જેમ કે આપણે પ્રિપરેશન એટલે કે તૈયારી કરવી તેવી જ રીતે પ્રિપેર પી આર ઈ પી એ આર ઈ એટલે પ્રિપેર એટલે થશે તૈયાર કરવું ત્યારબાદ જોઈએ બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ એટલે થશે નાસ્તો ત્યારબાદ જોઈએ આગળ ટોવર્ડ્સ આગળ જોઈએ ટોવર્ડ્સ તો સ્પેલિંગ ખાસ જોઈ લેવો ટીઓ ડબલ્યુ એ આરડી એસ ટોવર્ડ્સ એટલે થશે તરફ બેડ બીઇ ડી બેડ એટલે થશે પથારી અને બેડ બી એ ડી બેડ એટલે થશે ખરાબ ત્યારબાદ જોઈએ રેબિટ તો રેબિટનું સ્પેલિંગ જુઓ આર એ ડબલ બી આઈટી રેબિટ એટલે થશે સસલું આ હતા આપણું ઇંગ્લિશ વેક્યબુલિટ એટલે કે દસ શબ્દ ભંડોળ અંગ્રેજીના ત્યારબાદ જે ડેલી ન્યૂઝપેપર કરંટમાં આજના ન્યૂઝપેપરના કરંટ તો સૌથી પહેલાં તો જોઈએ કે કર કોરોનાના વધતા કેસ વચ્ચે ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીના પ્રમુખ કમિટીના પ્રમુખ મુખ્ય પ્રમુખ થોમસ બાસની ટોક્યોના ગવર્નર જોડે મુલાકાત થઈ અને તેમાં ટોક્યોના ગવર્નર યુરોકી કોઈ કે પણ ટોક્યો ઓલિમ્પિકના સમર્થનમાં રહ્યા છે તો અહીંયા બે પદ ખાસ યાદ રાખવા રહ્યા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રમુખ પૂછાય તો આવશે થોમસ બાસ્ની અને ત્યારબાદ જોઈએ કે ટોક્યોના ગવર્નર તો આવશે યુયોકી યુરોકી કોઈ કે ત્યારબાદ આગળ જોઈએ આપણે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિની ચુમ્માલીસમી બેઠક સોળ જુલાઈથી ચીનમાં આરંભ આરંભાઈ રહી છે તો સૌથી પહેલાં જોવું કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ હેરિટેજ સમિતિની કેટલામી બેઠક છે 44મી બેઠક ક્યારથી શરૂ થાય છે તો સોળ જુલાઈથી એટલે આજથી ત્યારબાદ કયા દેશમાં શરૂ થાય છે તો આન્સર આવશે ચીનમાં યોજાઈ રહી છે આ સમિતિ આ બેઠકમાં ભારતના કયા બે સ્થળોને લિસ્ટ કરવામાં આવ્યા છે તો બે સ્થળો છે ધોળાવીરા જે ગુજરાતમાં આવેલ છે અને બીજું રામપ્પા મંદિર જે તેલંગાણામાં આવેલ છે અને તેરમી સદીમાં બનેલું છે ત્યારબાદ આગળ જોઈએ આપણે તાજિકિસ્તાન ખાતેની મુલાકાતમાં વિદેશ મંત્રી એચ જયશંકરે સરહદે યથાસ્થિત સ્થાપવા ચીનને ચેતવણી આપી છે તો અહીંયા આપણે યાદ રાખવાનું છે એક પદ પદ અને તે પદાધિકારી એટલે કે વિદેશ મંત્રી ભારતના વિદેશ મંત્રી કોણ છે તો આન્સર આવશે એચ જયશંકર ત્યારબાદ જોઈએ કે ગાંધીનગર રેલવે સ્ટેશન પર બનાવેલી સાતસો નેવું કરોડની વર્લ્ડ ક્લાસ હોટલનું નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો આ હતા આજના આપણા દસ ગુજરાતી શબ્દભંડોળ ત્યારબાદ અંગ્રેજી શબ્દભંડોળ અને આજનું ન્યૂઝપેપરનું કરંટ કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવા શબ્દો સાથે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ